जो टॉपिक अंदर बात करिए विद्यार्थी मित्रों, तो जमीन मार्ग ने अंदर बे विभाग पड़े छे, जे सड़क मार्ग अने रेल मार्ग, त्यार पछी जल मार्ग ने अंदर पण बे विभाग पड़े छे, आंतरिक मार्ग अने दरियाई मार्ग। हवे आंतरिक मार्ग ने अंदर आपणे वात करिए तो नदी नहेरो अने सरोवर। नदी तो घणी बधी मोटी छे आपणा भारत देश अंदर, जे रीते आपणे जे गंगा नदी ने हुगली बंदर तरीके ओळखाय। नहेरोनी वात करिए आपणे विश्वनी अंदर, नहेरोनी वात करिए विश्वनी अंदर तो आपणे पासे एक स्वेज नहेर अने बीजी नहेर पनामा नहेरनी वात करिए, ए आपणे नक्शामां पछी आपणे नेक्स्ट टाइम जोवानुं। एटले टॉपिकमां ध्यानमां लेजो, आंतरिक मार्गना अंदर नदी नहेरो अने सरोवर आवे ए विश्वनी अंदर अमेरिका डुडुट शहर पण आवी शकतो होय। दरियाई मार्गना अंदर आपणे वात करिए के भारत देशना दरियाई बंदरनी वात करिए तो कलकत्ता हुगली बंदर होय, चेन्नई बंदर होई शके, बराबर कोचीन बंदर पण होई शके। આપણા ગુજરાતની વાત કરીએ આપણે તો આ સલાય બંદર પણ સૌથી મોટું છે, એવા ઘણા બધા નાના મોટા બંદરો પણ છે આપણા ગુજરાતની અંદર, એ ભારત દેશનો માલ સમોચળ ઉંચી શકતો હોય છે। ત્યાર પછી હવાઈ માર્ગ પણ છે, એ રીતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય। હવાઈ માર્ગ ખૂબ મોંઘી પણ છે પણ ખૂબ સ્પીડી જીવનમાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે કિંમતી ચીજ વસ્તુઓ લઈ જવા માટે આ રાષ્ટ્રની અંદર એ હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરીએ આપણે કે દેશ વિદેશનો સામાન, અતિ કિંમતી ચીજવસ્તુઓ વધારે પડતા સ્પીડમાં સામાન કામ કરતો હોય તો આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પણ ખૂબ જરૂરી હોય છે। ત્યાર પછી બીજા ટોપિક છે આપણે પાઇપલાઇન। હવે પાઇપલાઇન વસ્તુ એવી છે કે વિશ્વની અંદર બે મોટી પાઇપલાઇનો છે, જેની અંદર એક કોમેકોન તરીકે ઓળખવામાં આવે છે અને બીજી બિગ ઇચ તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી આપણે ટોપિકની અંદર જોઈશું જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર કે પાઇપલાઇન વિશ્વની અંદર બે પાઇપલાઇન છે, જે કોમેકોન લાઇન અને બીજી બિગ ઇસ નામની પાઇપલાઇન પણ હોઈ શકતી હોય છે। ત્યાર પછી છેલ્લો ટોપિક છે આપણી પાસે રોપવે, કે જે રોપવે એ વસ્તુ એવી છે કે અંતરાળ વિસ્તારની વાત કરી કે જ્યાં કોઈ સામાન પહોંચી ન શકતો હોય, પરિવહન દ્વારા અથવા રેલવે દ્વારા ન પહોંચાડી શકતો હોય, એક પર્વત ઉપર બીજા પર્વત ઉપર પાણી ઘણું બધું આવી શકતું હોય અથવા ન જઈ શકતો હોય, ત્યારે આ રોપવે ખૂબ જ જરૂરી હોય છે કે માલ સામાન તમે રોપવે દ્વારા અથવા એમાંથી માલ સામાન ભરીને લઈ જવા માટે તો પણ એક પરિવહનની સુવિધા તરીકે ઓળખવામાં આવે છે। કે માની લો કે આપણે વાત કરીએ રોપવેની અંદર તો આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો અંબાજી ખાતે જોજો તમે ગબ્બરની ઉપર, ત્યાં પણ એ રોપવેની શરૂઆત થયેલી છે। બીજી વાત કરીએ પાવાગઢની અંદર પણ એક રોપવેની શરૂઆત થયેલી છે, ત્યારબાદ સાપુતારામાં પણ છે, અને ચોથા નંબરે ટૂંક સમયમાં શરૂઆત થશે એવા પાવાગઢ ગિરનાર પર્વતની અંદર પણ સૌથી મોટો રોપવેની શરૂઆત થવાની છે। પરંતુ જે માલ સામાન પર્વતોના ઘણો સમય લાગી જતો હોય, પગદંડી રસ્તો હોય, માલ સામાન ઉચકી લઈ જવાનો હોય, એટલે આ રજૂમાર્ગ અથવા રોપવેની શરૂઆત કરવામાં આવતી હોય છે। હવે આપણે બીજા ટોપિક જોઈએ અંદર, પહેલી વસ્તુ વાત કરીએ આપણે તો જમીન માર્ગની અંદર 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારે માનવી ધીરે ધીરે આગળ પડતો જાય છે અને પરિવહનની શોધ કરવા લાગે છે, અને એવી શોધ કરે છે ધીરે ધીરે કરતાં કરતાં કે જમીન માર્ગની અંદર આપણે પહેલો ટોપિક લેવાનો છે સડક માર્ગ। અને સડક માર્ગની વાત કરીએ આપણા ભારત દેશની અંદર તો 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, 8। જો પહેલા નંબરની વાત કરીએ આપણે તો દિલ્હીથી અમૃતસર એ પહેલા નંબરનો હાઈવે આવશે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1। બીજા નંબર પર આવશે દિલ્હીથી કલકત્તા, એ બીજા નંબરનો હાઈવે છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2। ત્રીજા નંબરનો હાઈવે આવશે એની અંદર દિલ્હીથી ગ્વાલિયર થઈને મુંબઈ સુધી, આ 3 નંબરનો હાઈવે આવશે, અને 4 નંબરનો હાઈવે આવશે એની અંદર જે ભારત દેશની અંદર મુંબઈથી આપણે એની અંદર ચેન્નાઈ સુધી લઈ જવામાં આવશે, 5મા નંબરનો હાઈવે જે ખરો એ પણ ભારત દેશની અંદર આપણે હાઈવે વિશે જોવાનો છે, 6ઠા નંબરનો હાઈવે ખરો એ આપણા ભારત દેશની અંદર આપણે એ જોવાનો છે, 7મા નંબરનો હાઈવે જેની અંદર ભારત દેશમાં સૌથી લાંબો હાઈવે વારાણસી કન્યાકુમારી એ પણ જોવાનો છે અત્યારે, એના પછી નેક્સ્ટ વિડીયોની અંદર। ત્યાર પછી 8 નંબરનો હાઈવે આપણે દિલ્હીથી મુંબઈ વચ્ચે આપણે જે રાજસ્થાન જયપુર ઉદયપુર થઈને આપણે અમદાવાદ શહેર ગુજરાતની અંદર પ્રવેશ કરે છે અને મહારાષ્ટ્રમાં જાય છે, એવા 8 હાઈવે વિશે આપણે જોવાનો છે નેક્સ્ટ ટાઈમ વિડીયોની અંદર, જે આપણે નકશા દ્વારા સમજી શકતા હોય, પરંતુ અત્યારે આ ટોપિક જ સમજી લેવાના છે, ત્યાર પછી નકશામાં પણ આપણે હાઈવે વિશે પૂછવાનું છે।
रेल मार्ग वस्तु एवी छे कि जेनी अंदर दरेक रेल मार्ग आपणे उपयोगी होय अने स्पीडी जीवन अंदर माल सामान पहोंचाई शकातो होय छे। एटले परिवहन अंदर मानवी घणो बधो एवो फेरफार करे छे अने माल सामान पहोंचाई शकातो होय छे। धीरे धीरे करता आगळ पड़तो जाय छे અને એવું સંશોધન કરે છે કે માથા પર ઉચકેલો માનવી આજે આકાશમાં પણ ઉડી શકતો હોય છે। કોઈ સંકટ સમયે પણ આ વસ્તુ કામ શકતી હોય છે જે હવાઈ માર્ગની શરૂઆત થાય છે। ત્યાર પછી બીજા પ્રશ્ન છે, જોઈ લેજો અંદર, કેના અંદર વિશ્વના મુખ્ય સડક માર્ગો છે જે અમેરિકામાં ની અંદર વાત કરીએ આપણે અમેરિકાની અંદર કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ પૂર્વ એટલાન્ટિક મહાસાગર જોડે છે એ પણ આપણે નકશામાં જોઈશું એના પછીના। ત્યાર પછી પ્રશ્ન જોઈ લેજો, પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો, सड़क मार्ग नो महत्व जणावो, परिवहन अर्थ आपी विश्वना मुख्य सड़क मार्ग जणावो, विश्वना कया देशों में सौथी गीच रेल मार्ग आवेलो छे आ एक विकल्प छे, अने जमीन मार्गना बे पेटा विभाग जणावो आ एक टूंका प्रश्न छे। एटले प्रश्नन अंदर पण जोई लेजो कि सड़क परिवहनना मुख्य माध्यमो जणावो, परिवहनना माध्यम एटले बोर्ड पर लखेला छे, सड़क मार्गनो महत्व जणावो, परिवहनना अर्थ आपी विश्वना मुख्य सड़क मार्ग जणावो, અને વિશ્વના કયા દેશોમાં સૌથી ગીચ રેલ માર્ગ આવેલો છે અને જમીન માર્ગના બે પેટા વિભાગો જણાવો આ જે પ્રશ્ન છે એ તમારે અંદર લેસન અંદર કરવાનો છે। હવે આપણે જોવાનું છે કે પરિવહન કે દરેક લોકોને માનવીને હેરફેર કરવા માટે પરિવહન ખૂબ જ જરૂરી હોય છે એના અંદર આપણે વાત કરીએ તો સડક માર્ગની વાત કરીએ ત્યાર પછી રેલ માર્ગની વાત કરી એના પછી આવશે જળ માર્ગ જેના અંદર હવે સડક માર્ગની વાત કરીએ આપણે તો એની અંદર વિશ્વની અંદર આપણે જોઈએ કે અમેરિકા જે અમેરિકા દેખાય છે એમાં અંદર ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ આજે આખા વિશ્વની અંદર ફર્સ્ટ નંબર છે તેની વાત કરીએ આપણે ત્યાર પછી આપણે વાત કરીએ એમાંથી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જેને જે વચ્ચે આવતું છે એને પનામા નહેર એ પણ આપણે વાત કરવાની છે એની અંદર જે નહેર જે બનેલી છે પનામા નહેર ઉત્તર અમેરિકાનો ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ ત્યાર પછી દક્ષિણ અમેરિકાને જોડશે પાન અમેરિકન હાઈવે ત્યાર પછી બીજા નંબરને જોઈએ આપણે ઇંગ્લેન્ડની અંદર યુરોપ ખંડની અંદર ફ્રાન્સ ઇટાલી જર્મની એ પણ હોઈ શકતો હોય છે ઘણા બધા આંતરરાષ્ટ્રીય સડક માર્ગ હોઈ શકતા હોય છે એની અંદર એ પણ આપણે વિશ્વ સ્તરે બીજા નંબર પર છે ત્યાર પછી આવશે એની અંદર રશિયા મોસ્કોની અંદર વ્લાડિવોસ્ટોક જે રશિયા નામનો દેશ દેખાય છે એની અંદર વ્લાડિવોસ્ટોક એ પણ હોઈ શકતો હોય છે ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તર પર રસ્તા હોય છે ત્યાર પછી ત્રીજા નંબર પર જોઈએ આપણે એની અંદર ઓસ્ટ્રેલિયા જે દેખાતું હશે ઓસ્ટ્રેલિયા જે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ વિશ્વ સ્તરમાં પણ એનું નામ છે વિશ્વ કદાચ પ્રશ્ન એ પૂછાઈ ગયો કે આખા વિશ્વના મુખ્ય સડક માર્ગ વિશે જોઈએ આપણે અંદર તો પહેલા નંબર પર ઉત્તર અમેરિકા ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ બીજા નંબર પર આવશે યુરોપ ખંડ ફ્રાન્સ જર્મની ઇટાલી એ પણ આવશે ત્રીજા નંબરની વાત કરીએ આપણે કે યુરોપ ખંડ અને ચોથા નંબરની વાત કરીએ આપણે તો ઓસ્ટ્રેલિયામાં આવશે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ જે વિશ્વના આંતરરાષ્ટ્રીય સ્તર પર જે રસ્તાઓ છે એને આપણે જોઈએ અંદર કે ઓસ્ટ્રેલિયામાં સડકમાં સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ત્યાર પછી આવશે આફ્રિકામાં આવેલા જે આફ્રિકા આફ્રિકામાં પણ છે જેની અંદર ઘણા બધા એવા રસ્તાઓ છે જે બેલ્જિયમ શહેર છે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ચીનમાં મુખ્ય સડક માર્ગ એકબીજા સાથે જોડાયેલો હોય છે જેમાં સાંગપો શાંઘાઈ બેઝિંગ હોઈ શકતું હોય છે હવે આપણે પરિવહનની વાત કરીએ આગળ તેની અંદર પરિવહન માધ્યમની અંદર જે માધ્યમો છે પાંચ માધ્યમો છે એ તેમાં અંદર આપણે પહેલો પ્રકાર લીધો કે જમીન માર્ગ જમીન પરથી ચાલતો માનવી માથા પર ઉચકીને ધીરે ધીરે એ પરિવહન અથવા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરે છે અને ધીરે ધીરે કરતાં કરતાં આગળ પડતો જાય છે એટલે વિશ્વના જે સડક માર્ગની વાત કરીએ આપણે કે પહેલા નંબર પર લીધો આપણે અમેરિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ત્યાર પછી યુરોપ ખંડ લીધો ત્યાર પછી આપણે ચીન પછી આફ્રિકા ત્યાર પછી ઓસ્ટ્રેલિયા અને આપણે ભારત દેશ જે સડક માર્ગની અંદર ની માધ્યમની વાત કરીએ આપણે તો ગ્રામ્ય સડક જિલ્લાની સડક અને રાજ્યની સડક એટલે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે એ પણ એ વાત કરી છે જે નેશનલ હાઈવે નંબર છે અત્યારે 8 નંબરનો હાઈવે એને નવું નામ પણ આપવામાં આવ્યું છે કે 48 48 નંબર આપ્યું છે એટલે એની અંદર
ઓલ ઇન્ડિયા લેવલે ઘણા બધા એવા રસ્તાઓનું પરિવર્તન કરવામાં આવે છે. એટલે હવે પછીના વિડીયોમાં આપણે જોવાનું છે કે જે સડક માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન, રોપવે, એના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે નકશામાં સમજવાનું છે અને ત્યારબાદ તમારા જે સ્વાધ્યાયની અંદર પ્રશ્નો લખવાના છે.